હિન્દુ જાગરણ મંચ સુરત મહાનગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને સુરતમાં વધી ગયેલ બનાવટી કિન્નરોના આતંકને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. સુરતમાં બનાવટી કિન્નરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને થોડા જ સમય પહેલા ગુડાદરામાં દાપુ માંગવાના બહાને એક શ્રમજીવીની કિન્નરોએ હત્યા કરી હતી. જે મામલે હિન્દુ જાગરણ મંચ સુરત મહાનગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને છેલ્લા ઘણા વર્ષોથી બનાવટી કિન્નરો દ્વારા દાપુ ઉગ્રાવવાના બહાને નાગરિકોને યેન કેન પ્રકારે મસમૂટી રકમ પડાવી લેવા સહિતની મારામારી કરીને ઈજા કરવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. તેને ડામી દેવાની માંગ સાથે બનાવટી કિન્નરો વિરુદ્ધ દાખલા રૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હિન્દુ જાગરણ મંચ સુરત મહાનગર અધ્યક્ષ, આવેદન પત્ર આપવાનું કારણ, ઘણા સમયથી સુરતની અંદર કિન્નરો દ્વારા ઉગ્રાણ કરવું અને વિવિધ વિસ્તારોમાં જ્યાં એમના એરિયા નથી ત્યાં પણ ફરી ફરીને જબરદસ્તીથી ઉઘરાણું કરીને જબરદસ્તીથી ત્યાં ઘરોમાં ઘૂસીને જે હેરાન કરવામાં આવે છે એની તપાસ થાય અને ઓરિજિનલ કિન્નરોની તપાસ થાય એના માટે વિવિધ સરકારી અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવે. વધુમાં ગોડાદરામાં કિન્નરોના હુમલામાં ભોગ બનેલા શ્રમજીવીના પરિવારને થોડા સમય અગાઉ જ અન્ય કિન્નરોના ગ્રુપ દ્વારા 1.5 લાખની સહાય કરીને રિંગ રોડ પર માર્કેટોમાં કિન્નરોના પ્રવેશ પર મુકાયેલ પ્રતિબંધ હટાવવાની માંગ પણ કરી હતી. જો કે હાલમાં બની બેઠેલા કિન્નરોએ સમાજને જાકારો આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.